રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્રે અને જનસામાન્યના વ્યાપક હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જંત્રી દરમાં વધારો હવે 15 એપ્રિલથી અમલી બનશે, જેને લઈને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી. નમસ્કાર મિત્રો, આજે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ જ સકારાત્મક નિર્ણય જંત્રી બાબતના વિષયમાં લીધો છે. કેટલાય બિલ્ડરો અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોએ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે ખૂબ સકારાત્મક માહોલમાં મિટિંગ કરી હતી અને એ બધાની માગણી હતી કે આ જંત્રીનો અમલ ચાલુ નાણાકીય વર્ષમાં ન થાય અને નાણાકીય વર્ષ પછી થાય એ પ્રમાણેની રજૂઆત હતી. તો આ બાબતમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે 4 તારીખથી અમલમાં આવેલા જંત્રીના ભાવો એ 15-4 સુધી એને મુલતવી રાખી અને 15-4 પછી જ જંત્રીના ભાવો નવા અમલમાં આવશે એ પ્રમાણેનો નિર્ણય લીધો છે. અને આ નિર્ણયથી ખૂબ બધા લોકોને ખૂબ મોટો ફાયદો કે જેમને નાણાકીય વ્યવહારો કરી દીધા છે એ બધાને થવાનો છે. તો આ બાબતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અભિનંદન આપી અને એમની જે માગણીઓ હતી એ માગણીઓ પૈકીની મહત્વની એવી માગણી એ 15-4 સુધી નવી 15-4 પછી જ નવી જંત્રી અમલમાં આવશે અને 15-4 પહેલા જે લોકો દસ્તાવેજ કરશે અથવા તો સ્ટેમ્પ ડ્યુટી એમની જે લાગશે એ જૂના ભાવ પ્રમાણે જ લાગશે અને એ લોકો પોતાના થયેલા વ્યવહારોને અમલી બનાવી શકશે.